नमस्ते विद्यार्थी मित्रों, आज आपने धोरण सात पाठ एक राजपूत युग ना नवा शासको अने राज्यो विषय सामाजिक विज्ञान बराबर एना आगळना बे वीडियो मां मैं तमने माहिती आ पाठनी संपूर्ण समझावेली छे बराबर। तो ए पाठ विषयनी माहिती मैं समझावेली छे के दरेक पॉइंट ने अमे चर्चा करेली छे बराबर। जेने पण हजी हालमां पाठ्यपुस्तक तमारुं नवुं बदलायेलुं छे आ विषयनी तमने समजूती आपुं छुं। तो भाई ए वस्तु खास याद राखजो, जेने पण नवुं पाठ्यपुस्तक खरीदेलुं नथी ए लोको खरीदी लेजो बराबर। आज आपणे ए पाठना स्वाध्यायना प्रश्नोनी चर्चा करशुं के भाई प्रश्नोनी अंदर तमे जवाब कई रीते लखी शको छो। ई उपरांत तमे आखा पाठ्यपुस्तक के आखा पाठ नो तमे कोई पण वस्तु विषेनो प्रश्न होय तो ए प्रश्ननो जवाब तमे पाठ्यपुस्तकनी मददथी ज ए शब्दनो जवाब उकेली शकशो। तो आपणे अहींया जोईशुं भाई राजपूत शासन विषेनी आपणे माहिती मेळवी छे। तो ए राजपूत शासनना जे शासको हता, जे राज्यो हता, ए समयना जे राजाओ हता ए बधानी विषे मैं आगला बे वीडियोमां तमने संपूर्ण समज आपी दीधी छे। हवे आजे आपणे प्रश्न जोईशुं के भाई राजपूत शासन युगनी शरूआत क्यारी सालमां थई हती ए वस्तु पण आपणे जोडे जोडे याद राखशुं। भाई 1700 साल थी ईस्वीसन 1200 સુધીનો જે સમયગાળો છે એ સમયની ગણાને આપણે રાજપૂત શાસન દરમિયાનનો ગણાવી શકીએ છીએ। ઈ ઉપરાંત ઉત્તર ભારતના રાજ્યો, દક્ષિણ ભારતના રાજ્યો એ બધા જ વિશે આ પાઠમાં આપણે માહિતી આપેલી છે। તો આપણે પ્રશ્નોની શરૂઆત કરીએ બરાબર। તમે કઈ રીતના અને કેવા ટાઈપના પ્રશ્નો બનાવશો એ વિશેની ચર્ચા કરીશું। આપણે પહેલા જોઈએ તો ભાઈ પહેલો જ અહીંયા મેં એક બે વાક્યના પ્રશ્નોના જવાબ કાઢેલા છે કે વાઘેલા વંશનો છેલ્લો શાસક કોણ હતો બરાબર। આવો પ્રશ્ન પણ તમે બનાવી શકો છો। પછી છે ભાઈ અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી હતી। તો આવી ટાઈપના પ્રશ્નો તમે એક બે વાક્યની અંદર આવા પ્રશ્નોના જવાબ તમે સંપૂર્ણ રીતે લખી શકશો। તેની મદદથી કોઈ પાઠ્યપુસ્તકની મદદથી બીજી કોઈ પણ વસ્તુની તમારે ખરીદી કરવાની નથી। તમારી પાસે એક પાઠ્યપુસ્તક હોવું જરૂરી છે। પાઠ્યપુસ્તકની મદદથી જ આ તમામ પ્રશ્નોના જવાબ તમે મેળવી શકશો બરાબર। તો આ પાઠ્યપુસ્તકની અંદર પછી કોઈ રાણીની વાવ કોણે બંધાવી હતી આ પ્રશ્નનો જવાબ તમે ભાઈ તમારી નોટબુકમાં નોંધપોથીમાં લખી શકો છો। રાણીની વાવ રાણી ઉદયમતીએ બંધાવી હતી કઈ સાલમાં, તો કોના સમયમાં, તો આપણે સિદ્ધરાજ જયસિંહથી લઈ અને મીનાદેવી સુધીનો જે સમયગાળો છે બરાબર, તો એ કયા અર્થમાં બંધાવી હતી એ વસ્તુની પણ આગળના વિડીયોમાં મેં ચર્ચા કરેલી હતી કે ભાઈ પ્રજાના કલ્યાણ હેતુથી એ સમયના રાજા રજવાડાઓ આવી બધી વસ્તુઓનું ભાઈ બનાવતા એ આપણે કહી શકીએ છીએ। પછી છે રાજપૂતોના ગુણો વિશેની મેં ચર્ચા કરેલી હતી, કોઈ રાજપૂતોના ગુણો કેવા હતા, સાહસી, પરાક્રમી, નિડરતા બરાબર, એ બધા જ ગુણો એમ કહેવાય કે રાજપૂતોની અંદર ભરેલા હતા। એ ક્યારે જે બોલ બોલતા એ હંમેશા જીવનના અંત સુધી, જ્યાં સુધી મૃત્યુ ના આવે ત્યાં સુધી અંત સુધી પોતાના એ ભાઈ બોલેલી જબાનને પાળતા, એના શરણે કોઈ આવતું તો એ પણ વસ્તુ સ્વીકારતા, એને એ વ્યક્તિને સ્વીકારી એને પૂરતું રક્ષણ આપતા હતા, એ પણ વસ્તુ આપણે ભૂલી શકતા નથી। તો એ બધું આપણે રાજપૂત યુગના જે રાજાઓ છે એના ગુણોમાં આપણે લખી શકીએ છીએ। પછી છે રાજપૂત યુગની અર્થવ્યવસ્થા વિશે નોંધ લખો બરાબર। અર્થવ્યવસ્થા એટલે કે વેપાર વાણિજ્ય, રાજપૂત યુગની અંદર ભાઈ વેપારની સ્થિતિ કેવી હતી, એની વ્યવસ્થા કેવી હતી એ પણ તમારા પાઠ્યપુસ્તકની અંદર તમે જોશો તો એક અલગ જ ટોપિક આપેલો છે। તમે એ માહિતી સીધી ડાયરેક્ટ વાક્ય રચના બનાવી, એક એક પોઈન્ટ બનાવી અને તમે પ્રશ્નનો જવાબ લખી શકો છો બરાબર। પછી છે નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો, તો આવો પ્રશ્ન બનાવીને પણ તમે લખી શકો છો ટૂંકમાં, એટલે કે ભાઈ 3-4 વાક્યની અંદર। તો એમાં છે રાજા રાજમાતા મીનળદેવીએ પ્રજાના કલ્યાણ હેતુ કયા કયા કાર્યો કર્યા હતા ગુજરાતની અંદર, આપણે પાટણ શહેરને ભૂલી શકતા નથી બરાબર। પાટણ વિશે ઇતિહાસમાં ઘણું બધું નોંધાયેલું છે, એમાં રાજમાતા
गुजरात जैसी मिनर देवी एने अपने भूली सकता नहीं। गुजरात नी अंदर एम कहवाय के आ शहर नी जे नामना छे ए समय नी जे भव्यता हती एने आपणे कही शकीए। समय नी अंदर गुजरात में जाने के सुवर्ण युग चालतो होय एवं आपणे कही शकीए। ए समय नो युग जे हतो ए युग ने आपणे भूली सकता नहीं। बराबर ए समय में मिनर देवी प्रजा ना कल्याण हेतु घणा बधा कार्यो करेला हता। बराबर एनी अंदर आपणे जोईए छीए घणी बधी वाओ तळाव बराबर नहेरो ए उपरांत एवा घणा कही शके के गृहो नु निर्माण एवी घणी बधी इमारतो नु निर्माण करेलू छे। हाल में पण आपणे जोईए तो ए अवशेषो घणा बधा आपणे ए अवशेषो मळेला छे ने ए समय नो इतिहास पुरवा करी शके छे ए वस्तु पण साथे साथे आपणे भूली शकता नथी। पछी छे गुजरात नो प्रथम सुल्तान कोण हतो आवो प्रश्न तमने पूछवामां आवे तो भाई ए प्रश्न नो जवाब पण पाठ्यपुस्तक नी अंदर आपेलो छे के भाई गुजरात नो प्रथम सुल्तान कोण हतो तो ए प्रश्न नो जवाब पण तमे पाठ्यपुस्तक नी मदद थी शोधीने लखी शको छो। बराबर उत्तर भारत अने दक्षिण भारत ना मुख्य राजवंशो ना नाम बराबर ए पण मे तमने जणावेला हता तो ए वस्तु पण पाठ्यपुस्तक मां सरळता थी तमने पेरेग्राफ 5 उत्तर भारत नो टॉपिक अने दक्षिण भारत नो जे टॉपिक आपेलो छे ए टॉपिक मां जोशो तो पहले ज एम कहेवाय के पहला पेरेग्राफ नी अंदर ज बधा ज राजवंशो ना नाम आपेला छे तो ए राजवंशो ज तमारे आ प्रश्न नी अंदर जवाब लखवाना रहेशे। बराबर पछी एवा पण प्रश्न बनाई शको छो। बराबर खाली जग्या छे जोड़का छे बराबर अने पछी आपणे एक शब्द मां जोवा ए पण वस्तु करी शकीए छीए। આપણે છઠ્ઠા ધોરણમાં તમને શીખેલું છે કે પાઠની એક એક લીટીમાંથી તમે પ્રશ્ન બનાવો અને એક શબ્દમાં એનો જવાબ લખો। આપણે કોમ્પિટિશન ક્લાસમાં કરતા હતા તમે ભૂલ્યા ના હોય તો તમને લોકોને યાદ જ છે બરાબર ને તો એ વસ્તુ તમારે ઘરે કરવાની છે કે તમારી નોટબુકની અંદર એવા ભલે 100 પ્રશ્નો થાય કે 50 પ્રશ્નો થાય કે એનાથી ઓછા થાય જેટલા તમારાથી બનતા પ્રયત્ન કરવાના છે કે પાઠની અંદરથી તમે પ્રશ્ન શોધીને લખી શકો। અહીંયા હું તમને એવા ઘણા બધા એક્ઝામ્પલ આપું છું કે ભાઈ એ રીતે તમે પ્રશ્ન બનાવી શકો એ હું તમને ફરી યાદ અપાવવા માંગુ છું કે છઠ્ઠા ધોરણમાં જેમ આપણે પ્રશ્નના જવાબ બનાવતા હતા એ જ રીતે સાતમા ધોરણમાં પણ આપણે કરીશું। બરાબર એક એક લીટીમાં પાઠમાં વાંચતા જશું અને ભાઈ એક શબ્દમાં આપણે જવાબ મળે એવા પ્રશ્ન બનાવી શકો। તો અહીંયા પહેલો પ્રશ્ન હું તમને વાંચી સંભળાવું છું બુલંદખંડનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાયું હતું આવો પ્રશ્ન પણ બનાવી શકો છો। પછી માળવાના પરમાર વંશના શાસકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી બરાબર 8મી સદીમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું પછી રાણીની વાવ કયા વંશના શાસનકાળમાં બનાવવામાં આવેલી હતી બરાબર પછી છે ગઢવાલ રાજ્યનો સ્થાપક કોણ હતો એટલે કે કયો રાજા હતો તો આપણે યાદ જ હોવું જોઈએ કે ચંદ્રદેવ બરાબર એ પ્રશ્નમાં જવાબ શું આવશે ચંદ્રદેવ। એના પછીનો પ્રશ્ન છે ગઢવાલ વંશનો પ્રતાપી અને પરાક્રમી રાજા કોણ હતો આ ગઢવાલ વંશની અંદર જ બીજો પ્રશ્ન મેં શોધીને રખેલો છે તો એમાં જવાબ લખશું ગોવિંદ ચંદ્ર બરાબર ગોવિંદ ચંદ્ર હતો એ પરાક્રમી અને પ્રતાપી રાજા હતો। પછીનો આપણે લખેલો છે પ્રશ્ન પરમાર વંશની સ્થાપના કઈ સાલમાં થઈ હતી આવો પ્રશ્ન તમે બનાવીને લખી શકો છો તો ભાઈ કઈ સાલમાં થઈ હતી તો ઈસવીસન 820 ની સાલને આપણે ભૂલી શકતા નથી। ઈસવીસન 820 ની અંદર ભાઈ પરમાર વંશની સ્થાપના થઈ હતી। એના પછી છે પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા કોણ હતો આવો પ્રશ્ન પણ તમે બનાવી શકો છો અને નોટબુકમાં નોંધ કરી શકો છો કે પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા રાજા ભોજ હતો બરાબર પાઠ્યપુસ્તકની અંદર સ્પષ્ટ લખેલું છે કે રાજા ભોજ છે એ પરમાર વંશનો શ્રેષ્ઠ શક્તિશાળી રાજા હતો। પછી બીજું છે ચૌહાણ વંશના સ્થાપક કોણ હતા આવો પ્રશ્ન પણ તમે બનાવી શકો છો કે ચૌહાણ વંશના સ્થાપક કોણ હતા તો એના જવાબમાં આપણે લખી શકશું કે વાસુદેવ નામનો જે રાજા હતો એ ચૌહાણ વંશનો સ્થાપક છે। એના પછીનો પ્રશ્ન છે
ઈસવીસન 1191 માં ખાણેશ્વર કર્ણાવલ વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં સિહાબુદ્દીન ધોરીને શાહબુદ્દીન ધોરીને કોણે હાર અપાવી હતી? ફરી પ્રશ્ન રિપીટ કરું છું. ઈસવીસન 1191 માં ખાણેશ્વર અને કર્ણાલ વચ્ચે થયેલા તરાઈના મેદાનમાં શાહબુદ્દીન ધોરીને કોણે હાર આપી હતી? તો એના જવાબમાં આપણે લખીશું પૃથ્વીરાજ ચૌહાણ. શું જવાબ આવશે? પૃથ્વીરાજ ચૌહાણ. એના પછીનો પ્રશ્ન છે, ઈસવીસન 1756 માં સરસ્વતી નદી નદીના કિનારે અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી હતી? હું પ્રશ્ન ફરી રિપીટ કરું છું. ઈસવીસન 1756 માં સરસ્વતી નદીના કિનારે અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી હતી? તો એના જવાબમાં છે વનરાજ ચાવડાએ. બરાબર. એના પછીનો પ્રશ્ન છે, વનરાજ ચાવડાએ નવીન નગરનું નામ કોના નામ પરથી રાખેલું? વનરાજ ચાવડાએ નવીન નગરનું નામ કોના નામ પરથી રાખેલું? તો ભાઈ અણહિલવાડ ભરવાડ. શું નામ આવશે? અણહિલવાડ ભરવાડ. બરાબર. તો એ વસ્તુ પણ આપણે ભૂલીશું નહીં. એના પછીનો પ્રશ્ન એક બનાવેલો છે, એ પણ સાંભળો. કયા રાજાઓના શાસન દરમિયાન ગુજરાતની આર્થિક અને સાંસ્કૃતિક સમૃદ્ધિ ટોચ પર હતી? બરાબર. તો એની અંદર આપણે લખી શકશું કે સોલંકીઓના સમયમાં ભાઈ એની આર્થિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ ગુજરાત રાજ્ય છે એ સૌથી સમૃદ્ધ હતું એવું આપણે કહી શકીએ છીએ. પછીનો પ્રશ્ન છે, કુમારપાળ પછી ગાદી પર કોણ હતું? તો આવો પણ પ્રશ્ન તમે તમારી નોટબુકની અંદર નોંધી શકો છો કે કુમારપાળ પછી ભાઈ ગાદી પર કોણ આવ્યું. તો પાઠ્યપુસ્તકમાં તમે પાઠ વાંચશો, એકવાર નહીં, બે વાર નહીં, જેટલી વાર સમજ ના પડે એટલી વાર આપણે વારંવાર પાઠનું વાંચન કરશું તો આ બધા જ પ્રશ્નોના જવાબ તમને મળી શકશે. બરાબર. તો કુમારપાળ પછી ગાદી પર ભાઈ અજયપાળ આવેલો એ વસ્તુ આપણે યાદ રહેશે. પછી છે આગળનો પ્રશ્ન, વાઘેલા વંશના છેલ્લા શાસક કયા રાજા હતા? તો આપણે વાઘેલા વંશની પણ ચર્ચા કરેલી. ભાઈ વાઘેલા વંશના છેલ્લા શાસક કર્ણદેવ વાઘેલા હતા. બરાબર. એ વસ્તુ પણ આપણે ભૂલશું નહીં. પછી છે, આઠમી સદીના મધ્ય ભાગમાં ખાલી જગ્યા વંશનું શાસન હતું? તો આઠમી સદી વિશે આપણે પાઠ્યપુસ્તકમાં જોઈશું. તો આઠમી સદીના સમયમાં ભાઈ છેલ્લા શાસક કોણ હતા? તો ભાઈ પલ્લવ વંશ. પલ્લવ વંશને આપણે ભૂલી શકતા નથી. આઠમી સદીમાં સૌથી છેલ્લું સ્થાન પલ્લવ વંશનું આવે છે. બરાબર. તો એ પલ્લવ વંશ છે એ છેલ્લું મધ્ય ભાગમાં એ લોકોનું છેલ્લું શાસન હતું એવું કહી શકીએ છીએ. પછી છે, સેન્ટ વંશની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? આવો પ્રશ્ન પણ તમે લખી શકો છો. સેન્ટ વંશની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? તો આપણે ઈસવીસન 1095 સાલમાં સેન્ટ વંશની સ્થાપના થઈ હતી એ વસ્તુ આપણે શીખી શકીશું. પછી છે, ચાલુક્ય વંશનો પ્રથમ રાજા કોણ હતો? ચાલુક્ય વંશનો પ્રથમ રાજા કોણ હતો? તો એ વિશેની વાત રાજા જયસિંહ. બરાબર. એ નામ પણ આપણે જોડે જોડે યાદ રાખવાનું છે કે રાજા જયસિંહ છે એ ચાલુક્ય વંશનો છેલ્લો સોરી પ્રથમ રાજા હતો. પછી છે, વાતાપીના ચાલુક્યની સત્તા નબળી પડી ત્યારે તેમની એક શાખા કઈ બે નદીઓ વચ્ચે સ્થાપિત થઈ હતી? ફરી આ પ્રશ્ન રિપીટ કરું છું. વાતાપીના ચાલુક્યોની સત્તા નબળી પડી ત્યારે તેમની એક શાખા કઈ બે નદીઓના વચ્ચે સ્થાપિત થઈ હતી? તો એની અંદર આપણે જવાબ લખશું કૃષ્ણા અને ગોદાવરી. શું આવશે જવાબ? કૃષ્ણા અને ગોદાવરી.
પછી છે રાષ્ટ્રકૂટ વંશના પ્રથમ રાજા કોણ હતા? આવો પણ પ્રશ્ન તમે બનાવી શકો છો, રાષ્ટ્રકૂટ વંશના પ્રથમ રાજા કોણ હતા? તો રાજા ઇન્દ્રદેવ પ્રથમ એ રાષ્ટ્રકૂટ વંશના પ્રથમ રાજા હતા એવું આપણે કહી શકીએ છીએ. પછી છે કે યાદવ વંશના બે રાજ્યોના નામ આપો. તો આવો પણ પ્રશ્ન તમે બનાવી શકશો કે યાદવ વંશના બે રાજ્યોના નામ, ખાલી રાજ્યોના નામ જ આપવાના છે આપણે, બરાબર? એના વિશેની માહિતી નહીં. શું કામ કે આ કેવા પ્રશ્ન આપણે લખીએ છીએ? એક શબ્દ વાળો, એક કે બે શબ્દ વાળો, બરાબર? તો અહીંયા આપણે આપેલું છે કે ભાઈ યાદવ વંશના બે રાજ્યો હતા, દ્વાર સમુદ્ર અને દેવગીરી, બરાબર? આ બે એ રાજ્યના એમ કહીએ કે રાજ્યોના નામ છે. પછીનો પ્રશ્ન છે, રાજપૂત યુગની શાસન વ્યવસ્થામાં મૈત્રીઓના પ્રકાર કેટલા હતા અને કયા કયા? ફરી પ્રશ્ન રિપીટ કરું છું, રાજપૂત યુગની શાસન વ્યવસ્થામાં મૈત્રીઓના પ્રકાર કેટલા હતા અને કયા કયા? એના જવાબમાં આપણે લખશું કે રાજપૂત યુગની શાસન વ્યવસ્થામાં મૈત્રીઓના બે પ્રકાર હતા. પહેલું અમાત્ય મૈત્રીઓના નહીં, સોરી, મંત્રીઓના, મંત્રીઓના બે પ્રકાર હતા. પહેલું અમાત્ય અને બીજું સચિવો, બરાબર? અમાત્ય અને સચિવો આવા બે મંત્રીઓ નિમવામાં આવતા હતા અને એ બે મંત્રીઓ દ્વારા આખી વેપાર વાણિજ્યની વ્યવસ્થા પછી સંભાળવામાં આવતી હતી રાજપૂત યુગની અંદર, બરાબર? આ વસ્તુ આપણે ખાસ નોટ ડાઉન કરવાની છે કે રાજપૂત યુગની અર્થવ્યવસ્થા શું છે, વેપાર વાણિજ્ય શું છે, એ બે શબ્દ એકબીજાના પર્યાય છે, બરાબર? તો એ આપણે ભૂલ ખાવડાવે માટે પ્રશ્ન ઉલટ સુલટ કરે તો પણ તમને યાદ રહેવું જોઈએ ભાઈ રાજપૂત યુગની અર્થવ્યવસ્થા એટલે કે ભાઈ વેપાર વાણિજ્ય, વેપાર ધંધો કેવો ચાલતો હતો, એ સમયમાં વેપાર કઈ રીતે થતો હતો, એ વેપારના નિયમો કેવા હતા, એ બધી જ વસ્તુઓ આપણે ચર્ચા કરેલી છે. પાઠ્યપુસ્તકમાં પણ આપેલું છે, એ વસ્તુ વાંચી અને સમજવાની કોશિશ કરજો.